સિવાય એક વધુ એક સમાચારની વાત કરી. ફરિયાદ બાદ અમને ધમકીઓ આપવામાં આવી. આ પ્રકારની નારાયણ સાંઈનો જે આજે ચુકાદો આવ્યો છે તે બાદ આ પ્રકારે પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેણે નિવેદન આપ્યું છે. સુરત દુષ્કર્મ કેસની પીડિતાની આ પ્રેસ કોન્ફરન્સ. તો નારાયણ સાંઈના પત્ની જાનકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જાનકી, નારાયણ સાંઈને આજે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. તેમના પાપની સજા આજે તેમને આખરે મળી છે. શું કહેશો? उन्हें जो उन्होंने जो कृत्य किए, गलत काम किए धर्म का नाम लेकर, उसके उन्हें अनुरूप ही सजा मिली है. और जो सजा मिली है उन्हें मिलनी ही चाहिए थी वो. और ये बहुत बड़ा सबक है सबके लिए. जो जो धर्म के नाम पर महिलाओं से कुकृत्य करते हैं उन्हें जरूरी सजा मिलेगी. और धर्म धर्म न्याय की जीत हुई है इस फैसले से. जी जानकी जी, आप उनकी पत्नी थी, आपकी जो शादीशुदा जिंदगी उसमें भी बहुत सारी चीजें बाहर आई थी, आपके साथ भी ऐसा बर्ताव किया गया था. आज जिन जिन महिलाओं के साथ नारायण साईं ने ये सब कृत्य किया उसकी सजा उसको मिली है. हाँ, जिन जिन महिलाओं के साथ उनका, मेरे शादी के बाद ही मुझे ये सब पता चला था उनका. और मैंने उन्हें इससे माने, हमेशा इसकी बात से हमारे मतलब गुस्सा हो जाते थे, मुश्किलात उठाते थे. लेकिन कभी भी मैंने इन सब चीजों को सपोर्ट नहीं किया, इसलिए हम लोगों के संबंध भी हमेशा अच्छे ही रहे. बिल्कुल, धन्यवाद हमारे साथ बातचीत करने के लिए. તો આ તા જાનકી બેન નારાયણ સાંઈના પત્ની, જેવું કહેવું છે કે તેમની સાથે પણ આ પ્રકારનું વર્તન નારાયણ સાંઈનું રહેતું. અને આજે તેઓ બહુ ખુશ છે કે મહિલાઓ સાથે જે કાર્ય તેઓએ કર્યું, તેમનું આજે જે કૃત્ય કર્યું, તેમની આજે તેમને સજા મળી છે. અને સાથે જ જાનકીએ કહ્યું છે કે મેં ક્યારેય તેમના આ ખરાબ કૃત્યમાં તેમનો સાથ ન આપ્યો અને તેના કારણે જ તેઓ જાનકીને પણ એટલી જ પીડાઓ આપતા અને તેમની સાથે પણ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હતી.